ઓફ વડોદરા। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પડેલા ભારે વરસાદ બાદ જરૂરિયાતમંદ લોકોની વારે મુસ્લિમ સંસ્થા આવી છે। દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા આવા જરૂરિયાતમંદ લોકોની અનાજની કીટ અને જમવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કોઈ પણ જાતના ભેદભાવ વગર અને હર હંમેશ માટે કુદરતી આફતોના સમય કોઈ પણ જાતના ધર્મ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર લોકોની વારે રહેતી સામાજિક અને સેવાકીય સંસ્થા એવી દાવતે ઇસ્લામી નામની સંસ્થા દ્વારા ધોરાજી શહેરમાં નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદને કારણે પ્રભાવિત થયેલા પરિવારોને રાશન કીટ અને જમવાનું આપવામાં આવી રહ્યું છે। આ સંસ્થા કોઈ પણ જાતના ભેદભાવ વગર કામગીરી કરી રહી છે। દાવતે ઇસ્લામી નામની સંસ્થા દ્વારા આવા કપરા સમયે માનવતા મહેકાવી અને સેવાની સુગંધ ફેલાવવામાં આવી રહી છે, ત્યારે ધોરાજીના તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર દાવતે ઇસ્લામી સંસ્થાના કાર્યકરો કોઈ પણ જાતના નાત જાત કે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અનાજની કીટ અને જમવાનું વિતરણ કરી રહ્યા છે। चालू जाए, हाँ दबायो चालू जाए तो ધોરાજીની અંદર સતત વરસી રહેલા વરસાદમાં અમારી જો સંસ્થા GNRF દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા લોકોને જો પાણીના અંદર ગરકાવ થયેલ છે, જેટલા બી ઘર એને રાશન પહોંચાડવાનું કામ કરેલ છે, જમવાનું પહોંચાડવાનું કામ કરેલ છે, ને જેટલા લોકો મતલબ આની અંદર જાતિ ધર્મ વગર જોયા વગર બરાબર છે ટોટલી લોકોને મતલબ આ કીટું પહોંચાડવામાં આવેલ છે, જેની અંદર હિન્દુ બી છે મુસ્લિમ બી છે બરાબર તમામ ધર્મના લોકોને અમે આ સંસ્થા દ્વારા GNRF દાવતે ઇસ્લામી ઇન્ડિયા આ સંસ્થા દ્વારા અમારાથી થતી કોશિશો કરેલ છે। અગર આગળ જતા મતલબ અગર વરસાદ રહેશે બરાબર તો અમે એના માટે તૈયાર જ છીએ બરાબર ને અત્યારે જૂનાગઢની અંદર બી બહુ સારો વરસાદ વરસેલ છે તો જૂનાગઢની અંદર બી અમારી કોશિશ એવી છે કે અમે જૂનાગઢની અંદર બી જશું તો જૂનાગઢમાં બી અમારાથી થતી મદદ અમે કરશું। અમારા તમામ કાર્યકર્તાઓ તેની અંદર તત્પર છે ને તમામ હાજર રહેશે કામ કરશે ને ધોરાજીની અંદર બી અગર કોઈ બાકી રહી ગયેલ હોય અગર અનાજના અંદર કીટના અંદર અથવા કોઈ બી ચીજમાં બાકી રહી ગયેલ હોય અમારાથી વાં પહોંચાણ ના થયું હોય બરાબર તો અમારો તે કોન્ટેક્ટ કરે બરાબર અમારાથી થતી તેમને મદદ અમે કરશું ને આગળ બી આ GNRF દાવતે ઇસ્લામી દ્વારા અગર કોઈ બી આવી આફત આવે કુદરતી આફતમાં અમે તૈયાર છીએ, અમારા સ્વયંસેવકો તૈયાર છે, અમે જાતિ ધર્મ જોયા વગર કામ કરીએ છીએ ને કરતા રહેશું।